તો આ તરફ ગીર સોમનાથના સૂત્રાપાડા બંદર પર સ્વૈચ્છિક રીતે લોકડાઉનનો ચુસ્ત અમલ કરાવવામાં આવી રહ્યો છે. બહારથી કોઈ પણ વ્યક્તિને બંદર પર પ્રવેશ અપાતો નથી અને બંદરના લોકોને જીવન જરૂરી વસ્તુઓ માટે બહાર જવું પડે તેમ હોય ત્યારે સંપૂર્ણ પૂછપરછ કરીને જવા દેવાય છે. સૂત્રાપાડા બંદરના પ્રવેશ દ્વાર પર બેરિકેડ રાખી અને બંદરના યુવાઓને ઉભા રાખવામાં આવ્યા છે, જે રાઉન્ડ ધ ક્લોક યુવાઓ પોતાની નૈતિક ફરજ બજાવી રહ્યા છે. બંદરના રહીશો કોઈ કારણસર બહાર ગયા હોય તો ત્યારે તેઓને પ્રવેશ દ્વાર પાસે જ હાથપગ ધોળાવવામાં આવે છે અને ત્યારબાદ સેનિટાઇઝર લગાવી પ્રવેશ અપાય છે. અહીંયા જે નરેન્દ્ર મોદી આપણને જે કોરોના વાયરસ માટે લોકડાઉનનું પાલન કરવા માટેનો આજ્ઞા કર્યો છે, એના માટે સૂત્રાપાડા સમાજના આગેવાનો અને પતેલિયા બધા હારે રહી અને બંદર ઉપર જે જે 5-6 જગ્યા ઉપરના જે લોકડાઉન છે ત્યાં ખોટે કાયદેવાળી કરે છે અને હાથમાં લીધેલા છે કે જે અવારનવાર જે બહારના વ્યક્તિ બંદરની અંદરમાં આવે છે એ લોકોને પરમિશન દેતા નથી અને જે લોકોને બંદરમાંથી બારોબાર ચીજવસ્તુ લેવા જાય છે તે લોકોને બી કાયદેસરની પૂછપરછ કરી અને એના આધાર ઉપર જ એ લોકોને બારોબારની રજા આપેલી છે. અને નરેન્દ્ર મોદીએ જે આપણને આજે લોકડાઉનનો જે આગ્રહ કરીને રાખ્યો છે એનો અમે સૂત્રાપાડા ખારવા સમાજ અને બંદર તરફથી બધાએ નાના મોટા સભ્ય મળી અને એકત્ર કરી અને એનું લોકડાઉનનું પાલન કર્યું છે. આ મહામારીના જે સંકટ આપણે આવ્યું છે જ્યારે દેશ ઉપર, એના માટે અમે સુસ્તપણે પાલન કરી રહ્યા છે. અમે બંદરમાં કોઈ અન્ય વ્યક્તિ જે બહારનો વ્યક્તિને અમે પ્રવેશ કરવા નથી દેતા ને આપણા માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી જે આપણને આદેશ કર્યો છે તેનો આદેશ અમે પૂરી રીતે પાલન કરીએ છીએ. લોકડાઉનના ને આ જે મહામારીનો સંકટ, જે કોરોના વાયરસ જે ફેલાયો છે તેને આપણે પૂર્ણ સરકારને સાથ આપી ને પૂર્ણ રીતે નાબૂદ કરીએ, એના માટે અમે લોકડાઉનનું પાલન કરી રહ્યા છીએ ને કોઈ પણ બહારના વ્યક્તિને અંદર પ્રવેશવા દેતા નથી. ને આને આપણે કોરોનાને લડવા માટે આપણી પાસે 2 સઠિયા છે, ઘરમાં બેસીને એક ભજન કરવું ને બાકી આ સરકારે જે આપણને આદેશ કર્યો છે, જે માનનીય નરેન્દ્ર મોદી જે આપણા સાહેબ એ આપણને આદેશ કર્યો છે તે આપણે પૂરી રીતે શિષ્ટપણે પાલન કરીએ.